સોશિયલ રિફોર્મિસ્ટ રુઝાન ખંભાતા જોડાઈ ગયા છે. રુઝાન, સ્વાગત આપનું. ખૂબ જ દુઃખ થાય એવી આખી આ ઘટના છે. એક નવમા ધોરણના વિદ્યાર્થીની જે રીતે લાશ મળી આવી અને તે હત્યામાં સંડોવાયેલો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી હોવાની જ્યારે વાત સામે આવે, સૌથી મોટો સવાલ સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે? અત્યારે હાલ તો સ્કૂલ ખુલી હતી, અઠવાડિયું થયું હતું. હવે આજે બંનેને કઈ રીતે ઝઘડો થયો, અને ચલો માની લો કે એકવાર ઝઘડો બી થાય છે તો એનો મતલબ કે એવું થોડું કે આપણે છુરી ચક્કુ કાઢીને ઉભા રહી જઈએ. પણ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે જે આ છોકરાની સાયકોલોજી, દસમા ધોરણનો છોકરો છે, એની એવી સાયકોલોજી શું થઈ કે એના ઘરેથી છરી લાવ્યો અને એને માર્યું. કારણ કે અલ્ટિમેટલી ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે આ આવું કૃત્ય થઈ રહ્યું છે ત્યારે એવું નથી કે ભાઈ કાલે એને એકદમ સવારે ઉઠ્યો અને મૂડ આવ્યો ને આવી ગયો, કંઈક પાછળ થયું છે. એ જાણવાની જરૂરી છે કે આ જ્યારે સ્કૂલમાં અઠવાડિયાથી આ કંઈક ચાલતું હશે, રગઝગ ચાલતી હશે, તો આઈ એમ શ્યોર ટીચર્સોને કે પ્રોફેસર્સોને ખબર પડી હશે. તો એ લોકોનો આમાં શું રોલ હશે? પહેલાંને ઠંડો પાડ્યો કે જે બી શું કહેવાય, જે બી ઝઘડો તો દૂર કર્યો. કારણ કે 9th અને 10th એટલે પાછું એક ક્લાસ બી ના કહેવાય, અલગ અલગ ક્લાસ કહેવાય. એટલે જ્યારે આ લોકો બંને કંઈક રસ્તામાં મળ્યા, કંઈક દુકાને મળ્યા, ક્યાં ઝઘડો થયો? કારણ કે આ જ્યારે આ જે નવું કલ્ચર કહેવાય, આઈ વુડ રાધર લાઈક ટુ કોલ ધીસ અ ન્યુ કલ્ચર. કારણ કે તમે જોઈ રહ્યા છો કે પહેલાં આપણા ઇન્ડિયામાં આવું કલ્ચર નહોતું, પણ આજ કે છરી ચક્કુ કાઢવાનું એ જેમ ફોરેનમાં પેલું ગન કલ્ચર ચાલે છે. એટલે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે હવે આ કલ્ચર બી બાકી હતું કે આપણા ઇન્ડિયામાં આવ્યું, આપણી સ્કૂલ કોલેજીસમાં આવ્યું, અને છોકરાઓના જે આપણે એ પછી આગળ વાત કરશું કે એવું તો શું સાયકોલોજીકલ ચેન્જીસ થાય છે, એવા તો શું એન્વાયરમેન્ટલ ચેન્જીસ થાય છે કે એ લોકો આવા આવા પગલાં લે છે અને એ લોકોને કોઈનાથી બીક નથી લાગતી.